પારડી તાલુકાના તિગ્રા ગામે છેલ્લા કેટલા દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો હતો અને દીપડો આવી ગાય અને વાછડોનું મારણ કરી જતો હતો। આ બાબતની જાણ પારડી સામાજિક વનીકરણ વિભાગને કરવામાં આવતા તેમની ટીમને બે પાંજરા ગોઠવ્યા હતા અને એક કદાવર દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। પારડી તાલુકાના તિગ્રા તેમજ ડુંગરી ગામે છેલ્લા બે દિવસથી દીપડો દેખા દેતા હતો અને મૂંગા પશુઓનું મારણ કરી જતો હતો, જેને લઈ બંને ગામોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। ગત બુધવારના રોજ સવારે પણ તિગ્રા ગામે સમીરભાઈ ઉપાધ્યાયની વાડીમાં એક વાછડીનો દીપડો મારણ કરી ગયો હતો, જેને લઈ સામાજિક વનીકરણ રેન્જ પારડી વિભાગની ટીમના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સમીરભાઈ કોકણી તથા આરએફઓ દિલીપભાઈ પટેલ, અમિતભાઈ તથા કૈલાસભાઈ વિનયભાઈની ટીમ તિગ્રા અને ડુંગરી ગામે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને જે આધારે ગામમાં બે જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા। આ સાથે નાઇટ વિઝન કેમેરા પણ ગોઠવી દીપડા પર નજર રાખવામાં આવતી હતી। પારડી સામાજિક વનીકરણ રેન્જ વિભાગની ટીમની ઝીણવટભરી નિરીક્ષણની કામગીરીને લઈ એક કદાવર દીપડાને બુધવારના સાંજે પાંજરે પૂરવામાં સફળતા મળી છે। પાંજરે પૂરાયેલો દીપડો 4 વર્ષનો અને મેલ હોવાનું જાણવા મળ્યું છે। દીપડો પાંજરે પૂરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અગાઉ પણ ડુંગરી ગામથી એક સાથે 2 દીપડા પાંજરે પૂરાયા હતા, ફરી એક દીપડો પાંજરે પૂરાવા પામ્યો છે। આ દીપડો જે તિદ્રા ગામ છે, તિદ્રા ગામે સમીરભાઈની વાડી હતી, સમીરભાઈ ઉપાધ્યાય જેમની વાડીમાં કાલે કોલ આવ્યો હતો કે અમારી વાડીમાં વાછડાનું મારણ કરેલ છે, જેથી અમારી ટીમ સ્થળ ઉપર જઈ, જેમાં રાઉન્ડ ફોરેસ્ટ દિલીપભાઈ, કેમેરામેન અમિતભાઈ, વન માળી કૈલાસભાઈ, વિનયભાઈ અને દિનેશભાઈ ફોરેસ્ટર, જે અમે સ્થળ ઉપર જઈ સ્થળ તપાસ કરી માલુમ પડેલ હતું કે ખરેખર આ દીપડા દ્વારા વાછડાનું મારણ કરવામાં આવેલ છે। જે વાછડાનું અમે સ્થળ તપાસ કરી અને મારી ટીમ દ્વારા 2 પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી, 2 પાંજરા ગોઠવેલ, જેમાં અમને આ દીપડો પકડવા માટે સક્સેસ થયેલ હતા। જે દીપડા પહેલાં પણ ડુમલાવ ગામે અને ડુંગરી ગામે 2 દિવસ પહેલાં મારણ કરેલ હતું, ત્યારબાદ કાલે ફરી મારણ કરતા અમે ત્યાં પાંજરું રાખેલ હતું। ટીવીના કેમેરાથી એટલું માલુમ પડે છે, આગળ પણ અમે કેમેરા રાખેલ હતા ત્યારે એવું માલુમ પડેલ હતું કે આ જ દીપડો એ જ છે જે આજે પકડાયેલ છે, જે દરેક ગામોમાં ફરે છે, જેના થ્રુ અમને એટલું માલુમ પડે કે એ પહેલાં પાંજરામાં નહીં આવતો હતો, જે કાલે એવી વિસ્તારમાં હતો કે જે જંગલ જેવું હતું કે જ્યાં અમે અંદર પાંજરું ખેંચીને મૂક્યો હતો, જેથી કરીને એને ખુલ્લું વિસ્તાર મળી ગયો હતો, જે માણસને અવરજવર બંધ હતી, જેથી કરીને દીપડો એની આસાનીથી પાંજરામાં આવી ગયો હતો। એમના 4 વર્ષ જેવા છે અને એ મેલ છે હાલે।